સુરતના કતારગામ વિસ્તારમાં એક હચમચાવતી ઘટના સામે આવી છે. રાત્રે સુતેલી પ્રેમિકા પર પેટ્રોલ છાંટીને પ્રેમીએ જીવતી સળગાવી દીધી હતી. ત્યારબાદ મહિલાને હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવી હતી, જ્યાં તેનું ટૂંકી સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. મળતી માહિતી પ્રમાણે સુરતના કતારગામ વિસ્તારમાં આવેલી લલિતા ચોકડી પાસે ફૂટપાથ પર 50 વર્ષીય રાધા ગટુભાઈ જરપડા પરિવાર સાથે રહેતા હતા. રાધાને શંભુ નામના યુવક સાથે પ્રેમ સંબંધ હતો. રાધાનો પતિ વતન રાજસ્થાનમાં રહેતો હતો. રાધા એક દીકરો અને દીકરી સાથે રહેતી હતી. શંભુ રાધા સાથે છેલ્લા 5 વર્ષથી લિવિંગમાં રહેતો હતો. ત્યારે ગઈકાલે રાત્રે રાધા પરિવાર સાથે ફૂટપાથ પર સૂઈ ગઈ હતી. આ દરમિયાન 1:45 વાગ્યે શંભુ પેટ્રોલ લઈને ઘસી આવ્યો હતો અને ત્યારબાદ રાધા પર પેટ્રોલ છાંટીને સળગાવી દીધી હતી. રાધાએ બૂમાબૂમ કરતા પરિવારજનો જાગી ગયા હતા. ત્યારબાદ પોલીસ અને 108ને જાણ કરવામાં આવી હતી. આ દરમિયાન શંભુ ભાગી ગયો હતો. રાધાને 108 હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવી હતી, જ્યાં તાત્કાલિક દાખલ કરીને સારવાર શરૂ કરવામાં આવી હતી. જોકે ગંભીર રીતે દાઝી જવાના કારણે તેનું સવારે 6:30 વાગ્યે મોત નિપજ્યું હતું. માતાના મોતના પગલે પરિવારજનોમાં શોકનો માહોલ છવાયો હતો. ત્યાં રાતે અમે સૂતેલા હતા ને અમે તો સૂઈ ગયા હતા ને પેલો છે ને એ આ માથે પેટ્રોલ દળી આગ લગાડી દીધી. એનું નામ શું? શંભુ. એને અને તમારા મમ્મીને શું રિલેશન છે? એમ ખાલી પહેચાન હતો ને એમ સંબંધ હતો. શંભુ ક્યાં રહેતો હતો ને તમે લોકો ક્યાં રહેતા? એ શંભુ તાસ રહેતો હતો ને અમે તાસ રહેતો. કેટલા સમયથી તમે ત્યાં રહેતા? અમે 4 સાલ કેમ થઈ ગયા. ખબર થઈ ગઈ. કામકાજ કરો છો? કડિયા કામ. મૂળ ક્યાંના? મૂળ બાસવાડા. શંભુ કેટલા સમયથી પરિચયમાં હતો તમારી સાથે? 4-5 વર્ષથી. રાધાની દીકરી મનીષા જરપડાએ જણાવ્યું હતું કે અમે બધા તો સૂતા હતા ત્યારે શંભુ આવીને બેઠો અને મારી માતાને સળગાવી દીધી હતી. ત્યારબાદ તે ભાગી ગયો હતો અને અમે પોલીસને બોલાવી હતી. મારી માતાને હોસ્પિટલમાં ખસેડ્યા બાદ તબીબોએ મૃત જાહેર કરી હતી. વધુમાં જણાવ્યું હતું કે મારા પિતા વતનમાં ખેતીકામ કરે છે અને અમે માતા સાથે અહીં રહીને કડિયા કામ કરી ગુજરાન ચલાવીએ છીએ. શંભુ મારી માતા પર શંકા કરતો હતો કે તે કોઈ અન્ય સાથે પણ વાત કરી રહી છે. આ જ વહેમમાં તેણે તેને પેટ્રોલ છાંટીને સળગાવી દીધી હતી. શંભુ રાધાને પેટ્રોલ છાંટીને સળગાવી દીધા બાદ નજીકમાં આવેલા એક મહાદેવના મંદિરમાં છુપાઈ ગયો હતો. પરિવારના જણાવ્યા બાદ પોલીસે મહાદેવ મંદિરમાંથી શંભુને પકડી પાડ્યો હતો. પોલીસે હાલ તો શંભુને પકડી તેના વિરુદ્ધ હત્યાનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે. ગઈકાલે રાત્રે કતારગામ લલિતા ચોકડી ખાતે એક ખૂનનો બનાવ બનેલ છે. જે બનાવ અનુસંધાને આ કામના ભોગ બનનાર બેનની દીકરીએ કતારગામ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપતા ગુનો રજીસ્ટર કરવામાં આવેલ છે અને આ ગુનાની તપાસ કતારગામ પોલીસ ઇન્સ્પેક્ટરશ્રીએ હાથ ધરેલ છે. આ કામે બનાવની હકીકત એવી છે કે આ કામના જે આરોપી જે છે એમની શંભુભાઈ ભુરિયા કરીને એની મરણ જનાર સાથે છેલ્લા 8-1 વર્ષથી પ્રેમ સંબંધ હતો. આમ તો એને કહીએ કે લગ્નેતર સંબંધ હતો. એના પછી એ છેલ્લા 8-1 વર્ષથી સાથે જ રહેતા આવેલા અને ગત રોજ અને એના આગલા દિવસે એટલે કે 17 તારીખે ફરિયાદીની માતા અને આ આરોપી વચ્ચે આજે ભોગ બનનાર બેન છે એના આરોપી સિવાય અન્ય વ્યક્તિ સાથે આડા સંબંધ હોવાની બાબતને લઈને ઝઘડો થયેલો, જે અનુસંધાને ઉશ્કેરાટમાં આવી આ કામના આરોપીએ ગઈકાલે રાત્રે ફરિયાદી બેન ઉપર જ્વલનશીલ પ્રવાહી નાખી અને તેને સળગાવી મોતને ઘાટ ઉતારેલ છે. જે અનુસંધાને ગુનો રજીસ્ટર થતાં સ્થાનિક પોલીસે ત્વરિત કાર્યવાહી હાથ ધરી આરોપીની ગુનાના કામે ડિટેન કરી આગળની તપાસ હાથ ધરાવી છે. બ્યુરો રિપોર્ટ, S24 ન્યૂઝ, સુરત.